ચાલો હવે મસ્ત છે, આપણે ચાલુ કરવાનું છે. આ જે હું પીસ તમને ભણાવવાનું છે ને, રાસાયણિક પ્રક્રમમાં સંતુલન. ઈ પેજ બેઠે બેઠું 12મા ધોરણની પેલી ચોપડીનો પહેલો પાઠનું છે, બરોબર? એટલે 12મા ધોરણમાં આ વસ્તુ રિપીટ થશે, રાસાયણિક પ્રક્રમમાં સ્થપાતું સંતુલન. સમજાણો તો ભૌતિક પ્રક્રમોની જેમ જ રાસાયણિક પ્રક્રિયામાં પણ સંતુલન પ્રાપ્ત કરે છે. આ પ્રક્રિયા બંને પૂર્વગામી અને પ્રતિગામી દિશામાં થતી હોય. જો આ પ્રક્રિયક હોય, પ્રક્રિયકને અંગ્રેજીમાં રિએક્ટન્ટ કહેવાય, એટલે આર લખો. એ રિએક્ટન્ટનું રૂપાંતર નીપજ એટલે કે પ્રોડક્ટમાં થાય તો એને પૂર્વગામી પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? પૂર્વગામી એટલે આગળ વધતી હોય, ફોરવર્ડ. ઇંગ્લિશમાં VF, પૂર્વગામી પ્રક્રિયાનો વેગ. અને સંતુલન આપણે આગળ વાત કરી કે થોડીક વાર પેલા પ્રક્રિયકો જોઈ, નીપજ હોય નહીં, પછી ધીમે ધીમે પ્રક્રિયકનું રૂપાંતર નીપજમાં થવા માંડે, નીપજની સાંદ્રતા વધતા માંડે, પછી એટલી બધી નીપજની સાંદ્રતા થઈ જાય કે નીપજોનું રૂપાંતર હવે પ્રક્રિયકોમાં થાય. અને એક સમય એવો આવશે કે પૂર્વગામી પ્રક્રિયા અને આ જે છે નીપજનું રૂપાંતર પ્રક્રિયકમાં થાય એને પ્રતિગામી પ્રક્રિયા કહેવાય, એટલે કે પ્રતિગામી રિવર્સ, એટલે VR. તો જ્યારે પૂર્વગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ છે એ સમાન થઈ જાય ત્યારે સંતુલન સ્થપાય, ત્યારે પ્રક્રિયક અને નિપજનો જથ્થો કેવો હોય છે? તો કે અચળ હોય છે. સમજાણું કે પુરોગામી, બંને પુરોગામી અને પ્રતિગામી દિશામાં થતી હોય છે. જ્યારે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાના દર સમાન હોય છે એટલે કે પ્રક્રિયક અને નિપજોની સાંદ્રતા અચળ હોય છે, આ રાસાયણિક સંતુલન અવસ્થા છે. અને આ સંતુલન સ્વાભાવિક કેવું હોય? એ પણ ગતિશીલ જ હોય. આ પણ કેવું છે? ગતિશીલ. એટલે કે એક સેકન્ડમાં 5 પ્રક્રિયકોનું રૂપાંતર નિપજમાં થતું હોય તો 5 નિપજોનું રૂપાંતર પ્રક્રિયકોમાં થતું હોય, એટલે કે બંનેની સાંદ્રતા કેવી રીતે હોય? તો કે અચળ રીતે હોય. તો અહીંયા પણ સંતુલન છે એ ગતિશીલ સ્વભાવ ધરાવે છે. તો પૂર્વગામી પ્રક્રિયામાં પ્રક્રિયકોમાંથી નિપજ અને પ્રતિગામી પ્રક્રિયામાં નિપજોમાંથી મૂળ પ્રક્રિયકો પાછા બનતા હોય છે, બરોબર? અને બે દિશામાં થતી જે આ પ્રક્રિયા હોય એવી પ્રક્રિયાને કહેવામાં આવે છે પ્રતિવર્તી પ્રક્રિયા. હવે પ્રતિવર્તી પ્રક્રિયા છે એમાં જ સંતુલન સ્થપાય, બાકી સ્થપાય નહીં. બે દિશામાં થતી પ્રક્રિયા હોય એમાં જ સંતુલન સ્થપાય. તો આપણને એક સામાન્ય કિસ્સો આપ્યો છે, આર ને પી ને બદલે ચોપડી આર આપ્યો, એ જ આપણે લઈએ કે આ એ અને બી પ્રક્રિયકો છે, એનું રૂપાંતર નિપજ સી અને ડી માં થાય, પછી સી અને ડી નિપજનું રૂપાંતર કેમાં થઈ જાય? તો કે પ્રક્રિયકમાં થાય. તો શરૂઆતના સમયમાં આપણે આ વસ્તુ આલેખ દ્વારા સમજી કે શરૂઆતમાં જયારે પ્રક્રિયા સ્ટાર્ટ ન કરી હોય ત્યારે આપણે શું હોય? ફક્ત કોણ હોય? તો કે પ્રક્રિયક જ હોય, નિપજ તો ન હોય પ્રક્રિયા સ્ટાર્ટ કરી જયારે, બરોબર? તો પ્રક્રિયકો કેવો હોય? તો કે મેક્સિમમ હોય. હવે ત્યાં સુધીના મેક્સિમમ અહીંયા આ એ વત્તા બી નો આલેખ દોરું, અહીંયા એની સાંદ્રતા રાખું અને અહીંયા આપણે સમય રાખીએ. આ જ આલેખ, આ જ આકૃતિ બધું 12મા માં વળી પાછું આવશે. તો સૌથી વધુ એટલા મેં સ્ટાર્ટિંગમાં જેટલા પ્રક્રિયકો લીધા એટલે છે વેદન, પછી પ્રક્રિયકો છે એ ધીમે 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 ઘટવા લાગશે, હારીએ જો ઘટવા લાગી છે, અને પછી અચળ થઈ જાય, એનો મતલબ સંતુલન સ્થિતિ આવી ગઈ. એમ નિપજો પેલા કેવા હતા? તો કે શૂન્ય. અને ધીમે ધીમે નિપજોની સાંદ્રતા કેવી થઈ જાય? તો કે વધતી જાય. અને પછી પણ કેવી થઈ જાય? તો કે અચળ. હારી, આ સી અને ડી નો આલેખ છે, આ એ અને બી નો આલેખ છે, આ પોઈન્ટ છે એને સંતુલન પોઈન્ટ કહેવાય. તો સમય પસાર થવા સાથે નિપજો સી અને ડી નો ભરાવો વધતો જશે અને પ્રક્રિયકો એ અને બી છે એનો ઘટાડો થતો જશે. પૂર્વગામી પ્રક્રિયાનો દર ઘટે છે અને પ્રતિગામી પ્રક્રિયાનો દર કેવો થઈ જાય? તો કે વધશે. સ્ટાર્ટિંગમાં શું થાય? પૂર્વગામી પ્રક્રિયાનો વેગ વધારે છે, પછી પ્રતિગામી પ્રક્રિયાનો વેગ વધારે. અને જયારે બે ના વેગ સમાન થઈ જાય, પૂર્વગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ સમાન થઈ જશે ત્યારે સંતુલન અવસ્થા આવે. એ જ પ્રમાણે આપણે સી અને ડી પ્રક્રિયાથી શરૂ કરીએ. તમે ઉચ્છમેથી ચાલુ કરો કે સી ને ડી છે એને પ્રક્રિયક તરીકે લ્યો અને પછી તમે એ ને બી લ્યાવો, તો આ જ વસ્તુ આવશે. ટૂંકમાં પ્રતિવર્તી પ્રક્રિયા તમે નિપજ બાજુ ચાલુ કરો કે પ્રક્રિયક બાજુ ચાલુ કરો, કઈ ફરક પડશે નહીં. સંતુલન તો એ જ જગ્યાએ આવવાનું છે. સમજાઈ ગયું? તો ગમે દિશામાંથી તમે જઈ અને સંતુલન પ્રાપ્ત કરી શકો. તો રાસાયણિક સંતુલનના ગતિશીલ સ્વભાવને આપણે હેબર વિધિથી એમોનિયાના સંશ્લેષણ દ્વારા નિર્દેશિત કરી શકીએ. આર ને પી ને એનું એક્ઝામ્પલ આપ્યું, પરફેક્ટ એક્ઝામ્પલ દેવું હોય
તો આ નાઇટ્રોજન છે અને આ હાઇડ્રોજન છે, ઈ બે વચ્ચે પ્રક્રિયા થઈ અને આ જે બને છે એમોનિયા, એના એક્ઝામ્પલ દ્વારા તમે સમજાવી શકો. તો રાસાયણિક સંતુલનના ગતિશીલ સ્વભાવને આપણે હેબર વિધિથી જે એમોનિયાનું સંશ્લેષણ બનાવવાની જે પ્રક્રિયા છે એના દ્વારા તમે સમજી શકો કે શ્રેણીબદ્ધ પ્રયોગમાં હેબરે ડાય નાઇટ્રોજન અને ડાય હાઇડ્રોજનના જ્ઞાત જથ્થા એટલે કે આરબીનો જ્ઞાત જથ્થો લીધો. ઊંચા તાપમાન અને દબાણે, ઊંચું તાપમાન રાખ્યું છે અને દબાણ રાખ્યું, સમયાંતરે હાજર એમોનિયાનું પ્રમાણ, હાજર નાઇટ્રોજનનું પ્રમાણ, હાજર ડાયહાઇડ્રોજનનું પ્રમાણ એ માપી માપી અને આ વસ્તુને સાબિત કરી. બરોબર. તો અમુક સમય પછી કેટલાક પ્રમાણમાં પ્રક્રિયકો હાજર હોવા છતાં મિશ્રણનું સંગઠન કેવું રહેતું હતું? અચળ જ રહેતું હતું. મિશ્રણનું સંગઠન એટલે કે અમુક જયારે સંતુલન સ્થપાઈ ગયું ત્યારે શું થતું હતું કે નાઇટ્રોજન હાઇડ્રોજન એમોનિયા એનો જથ્થો દર વખતે હરખો જ રહેતો હતો, બદલાતો નતો. એનો મતલબ એમ કે સંતુલન સ્થિતિ આવી ગઈ. તો આ વસ્તુ પ્રક્રિયાનો ગતિશીલ સ્વભાવ છે એ સમજવા માટે અગાઉના જેવી જ પરિસ્થિતિમાં તમે એમોનિયાના સંશ્લેષણ કરવામાં આવ્યું અને અહીંયા પણ કેમ આપણે રેડિયો સક્રિય વાળું એક્ઝામ્પલ આપ્યું હતું, અહીંયા રેડિયો સક્રિય નું એક્ઝામ્પલ કે રેડિયો સક્રિય ખાંડ નાખી અને તમે આ વસ્તુ સાબિત કરી શકો. સેમ એવી જ રીતના રેડિયો સક્રિય હાઇડ્રોજન અણુનો ઉપયોગ કરી, બરોબર, એટલે કે એચ ટુ ને બદલે ડી ટુ ડ્યુટેરિયમનો ઉપયોગ કરી અને આ વસ્તુ એને સાબિત કરી હતી. સમજાણો. તો શરૂઆતના તબક્કામાં આ સંતુલન હાઇડ્રોજન નાઇટ્રોજન ને એમોનિયા વચ્ચે હતું, બરોબર. પછી ડ્યુટેરિયમ નાખો, સંતુલન હોય, બરોબર, સંતુલન સ્થપાઈ ગયું આની અંદર આ પાત્રમાં. અને હવે બારોબાર થી ડ્યુટેરિયમ નાખું તો ડ્યુટેરિયમ પ્રક્રિયા ન કરવી જોઈએ, હે? પણ છતાં પણ ડ્યુટેરિયમ ને એડ કર્યા પછી આ ડ્યુટેરિયમ છે એને પણ આ ડ્યુટેરિયમ વાળો એમોનિયા પણ બન્યો હોય, જે સાબિત કરે છે કે સંતુલન છે કેવો છે, તો કે ગતિશીલ સ્વભાવ ધરાવે છે. સમજાવ, રેડી, ખ્યાલ આવી ગયો? તો દળ સ્પેક્ટ્રોમેટ્રી, કારણ કે હાઇડ્રોજન અને ડ્યુટેરિયમ એમાં આ હાઇડ્રોજન 1-1 જેનો પરમાણુ ક્રમાંક 1 છે અને દળ ક્રમાંક પણ 1 છે, જ્યારે ડ્યુટેરિયમ છે એનો પરમાણુ ક્રમાંક 1 જ રહે પણ દળ ક્રમાંક છે એ 2 થઈ જાય. તો દળ સ્પેક્ટ્રોમીટરની મદદથી પણ તમે આ ગતિશીલ સ્વભાવ છે એ સાબિત કરી શકો. સમજાણું, રેડી? તો તમને એચ ટુ એવી રીતના એક હાઇડ્રોજન અને બીજા ડ્યુટેરિયમ મારે પ્રક્રિયા કરીને એચ ડી પણ બનાવ્યું. સમજાણો, એચ ટુ એ હોય અને ડી ટુ એ હોય મિક્સરમાં. આમ તો આ સાબિત કરે છે કે સંતુલન છે એ ગતિશીલ સ્વભાવ ધરાવે છે. આવા સમસ્થાનિકોનો ઉપયોગ કરીને પણ તમે સાબિત કરી શકો. તો સમસ્થાનિક ડ્યુટેરિયમનો ઉપયોગ એમોનિયાની બનાવટમાં સ્પષ્ટ રીતે તમે સૂચવે છે કે રાસાયણિક પ્રક્રિયા ગતિશીલ સંતુલનની અવસ્થાએ પહોંચે છે જેમાં પૂર્વગમી અને પ્રતિગમીનો દર કેવો હોય છે સમાન છે, પણ એના સંગઠનમાં ચોખ્ખો ફેર થતો નથી, એટલે કે એ સમયે એની સાંદ્રતા કેવી રહેશે, તો કે અચળ રહેશે. જથ્થો કેવો રહેશે, તો કે અચળ રહેશે. આવું તમે કોઈ પણ એક્ઝામ્પલ લઈ એમોનિયાના સિવાય સિવાયનો પણ એક્ઝામ્પલ લઈને તમે સમજાવી શકો. આવી રીતના તમે એક્ઝામ્પલ કે આ એચ ટુ અને આઈ ટુ વચ્ચે પ્રક્રિયા થઈ અને એચ આઈ બને છે, આ પ્રક્રિયામાં પણ તમે આની જ રીતે એમોનિયાની જેમ જ તમે સમજાવી શકો. સમજાણું. તો આમાં પણ પૂર્વગામી પ્રતિગામી પ્રક્રિયા છે થાય રહી અને બેને જયારે વેગ સરખા થાય ત્યારે સંતુલન સ્થિતિ આવે, જયારે મિશ્રણમાં કોઈ જાતનો જેવા બધા કોઈ ફેરફાર થતા ન હોય, એટલે કે જથ્થો કેવો રહેતો વેચણ જે ઓલા આપણે ભૌતિક પ્રક્રિયા સમજાતા એ જ વસ્તુ અહીંયા તમે રાસાયણિક પ્રક્રિયામાં પણ એ જ રીતે સમજી શકો. હવે આપણે સમજવાનું છે રાસાયણિક સંતુલનના નિયમ અને સંતુલનના નિયમ વિશે આપણે ચર્ચા કરવાની છે, પણ એ હવે પછી વાત, ફિલહાલ આટલું તમે જોઈ લો. સમજાણો. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ.